નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સત્ય વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષયની એના એક ત્રીજો પાઠ છે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. હવે અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ એટલે કે આકાશ પરી સુનિતા વિલિયમ્સ એટલે કે આકાશની પરી સુનિતા વિલિયમ્સ. હવે એના લેખિકા છે ડોક્ટર કોકિલા પાઇ. જો અગાઉ પણ મેં કીધું ને કે લેખિકા લેકિન લેખિકા છે કોકિલા પાઇ. હવે અગાઉના વિડીયોની અંદર આપણે જોયું કે સુનિતા વિલિયમ્સ જે છે એને ઈ અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની હોય છે અને બધા લોકો એટલા આનંદથી એનું સ્વાગત કરવા ભેગા થયા હોય છે. ટૂંકમાં બધાને ગૌરવ હતો કે ઈ જે બીમારી છે બીમારીની અંદર તો કે આખા ગુજરાતનું ગૌરવ એટલે કે આપણા ભારતનું જ નહીં પણ આખા વિશ્વની શાન એવી સુનિતા વિલિયમ્સ આવવાની હોય છે. એટલે કે આ સુનિતા વિલિયમ્સ લાવેલું છે તો એ ગુજરાત એટલે કે આપણા ભારતની કેવી રીતના હોઈ શકે એના વિશેની આપણે માહિતી મેળવી. ત્યાર પછી ગુજરાત એટલે કે સુનિતા વિલિયમ્સ જે છે એના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે એટલે કે એના પિતાજી જે છે એ ગુજરાતી છે દીપકભાઈ પંડ્યા અને એ અમેરિકાની અંદર ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવે છે અને ત્યાં એને અમેરિકાની અંદર એને પુષ્પાઈ યુગોસ્લાવિયા નિવૃત્તિ સાથે એમને લગ્ન કર્યા હતા એટલા માટે થઈ અને એ અમેરિકા જતા રહે છે પણ એના મૂળ જે છે એ ગુજરાત સાથે જોડાયેલા છે. હવે નાનપણની અંદર આ સુનિતા વિલિયમ્સ પણ સ્વપ્ન જોવે છે કે મારે પણ કંઈક કરવું છે મારે પણ કંઈ બનવું છે એટલે કે ટૂંકમાં નીલ આર્મસ્ટ્રોંગ જે છે એ ચંદ્રની ધરતી ઉપર ઉતરે છે અને એને ધરતી પર ઉતરતા જોઈ ચંદ્ર ઉપર એટલે ત્યારથી એ પણ મનમાં નક્કી કરે છે કે મારે પણ આની જેમ કંઈક કરી બતાવવું છે અને પછી એ બનવા માટે થઈ અને એ ખૂબ સંઘર્ષ કરે છે મહેનત કરે છે. ત્યાં સુધી આપણે આગળના વિડીયોમાં ભણ્યા હતા. હવે આગળ જોઈએ ઉસકી હાઈસ્કૂલ કી શિક્ષા મેસાચ્યુસેટ્સ સે હુઈ યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમી મેરીલેન્ડ સે ભૌતિક વિજ્ઞાનની સ્નાતક કિયા. હવે એની હાઈસ્કૂલની જે શિક્ષા છે એટલે કે હાઈસ્કૂલનો અભ્યાસ જે છે 12 સુધી એ અભ્યાસ એને મેસાચ્યુસેટ્સની અંદર પૂર્ણ કર્યો અને ત્યાર પછી એ યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ અકાદમીની મેરીલેન્ડ જે છે એના અંદર ભૌતિક વિજ્ઞાનની જે સ્નાતક એના અંદર એ કોલેજ સ્નાતક એટલે કે કોલેજનો અભ્યાસ એ ત્યાં પૂરો કરે છે. એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 1995 બાદ મેં અનુસ્નાતક કિયા. હવે એના અંદર એન્જિનિયરિંગ મેનેજમેન્ટ જે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ એના અંદર એ ટેકનોલોજી વિશે 1995 ની અંદર એ અનુસ્નાતક કરે છે એટલે કે આગળ આપણે સ્નાતક કહીએ એટલે કે 12 પછીના 3 વર્ષનો અભ્યાસ એટલે સ્નાતક કહેવાય અને ત્યાર પછી અનુસ્નાતક એટલે કે સ્નાતક થયા પછી 2 વર્ષનો અભ્યાસ એટલે કે એને અનુસ્નાતક થયેલી ટૂંકમાં કોલેજ એને પૂર્ણ કરી. ઇસકે પહેલે 1987 મેં નેવલ અકાદમી સે વ્યવસાયિક અનુભવ કે લિયે જુડી જહાં સાહસ પર શ્રમ કી પ્રવૃત્તિઓ કા મહત્વ હતા એટલે કે સુનિતા વિલિયમ્સ છે એ એના પહેલા એટલે કે 1987 ની અંદર નેવલ અકાદમી જે છે એના અંદર વ્યવસાયિક અનુભવ માટે જોડાઈ ગઈ છે અને ત્યાં જે સાહસિક શ્રમ અને સાહસ પ્રવૃત્તિઓ તે કરાવવામાં આવે છે એ પ્રવૃત્તિઓનું મહત્વ એના માટે ભલે એ મહત્વ ટૂંકમાં એ પ્રવૃત્તિઓ માટે થઈ અને એમાં પણ જોડાઈ ગઈ છે. ઇસકે બાદ નેવીની એવિએશન ટ્રેનિંગ અમેરિકાના કમિશન અધિકારી બેઝિક ડિવાઇન ઓફિસર કા પદ મળ્યા. હવે ત્યાર પછી નેવીમાં એવિએશન ટ્રેનિંગ મેળવે છે અને અમેરિકાના કમિશન અધિકારી બેઝિક ડિવાઇન ઓફિસરનું પદ એને પ્રાપ્ત થાય છે. હેલિકોપ્ટર પ્રશિક્ષણ પ્રાપ્ત થયા. હવે ત્યાર પછી શું કરે છે હેલિકોપ્ટર પ્રશિક્ષણ એટલે કે હેલિકોપ્ટર ચલાવવાની તાલીમ મેળવે છે. પ્રશિક્ષણ એટલે શું થાય તો કે તાલીમ. પ્રશિક્ષણ એટલે કે તાલીમ મેળવે છે અભ્યાસ કરે છે. પ્રશિક્ષણ ને બાદ ઓફિસર ઇન્ચાર્જ બને એટલે કે એની તાલીમ લીધા પછી ઇન્ચાર્જ ઓફિસર બને
મહેનત કરી અને એ ભાષા જોવામાં સફળ બને છે. Thank you.
જુદા વિજ્ઞાનીઓ નાસા માટે પસંદ કરવામાં આવે છે. ઓગસ્ટ 1998 માં ઉન્હોને નાસાને પ્રશિક્ષણ પ્રારંભ કર્યો. હવે 1998 અને ઓગસ્ટની અંદર એને નાસાની અંદર પ્રશિક્ષણ એટલે કે તાલીમ એને ત્યાં તાલીમ શરૂઆત કરી દીધી, તાલીમ લેવાની શરૂઆત કરી દીધી છે. કડક પ્રશિક્ષણ કે બાદ સુનિતા ખુદ અંતરિક્ષ યાત્રા કે લીએ તૈયાર હો ગઈ. કડક એટલે કે ટૂંકમાં કઠિન, કડે એટલે કે કઠિન. તે કઠિન તાલીમ લીધા પછી સુનિતા વિલિયમ્સે ખુદને પોતાને અંતરિક્ષમાં જઈ શકે એ માટે પોતાની જાતને એને તૈયાર કરી દીધી. સુનિતા બતાવી છે કે અંતરિક્ષ સ્ટેશનને જિંદગી આસાન નથી. એટલે કે સુનિતા વિલિયમ્સ કહે છે બધા કે અંતરિક્ષની અંદર રહેવું, એને ઘણી બધી વૈજ્ઞાનિક જાણકારીઓ મેળવી લીધી હતી. ત્યાં કઈ કઈ મુશ્કેલી
નવ દિવસ સુધી એ પાણીની અંદર સતત નવ દિવસ પાણીની અંદર પણ રહે છે. પ્રશિક્ષણ ખતમ હોય એને કરીબ 8 સાલ લાગે, એટલે કે આ એની તાલીમ લેવામાં જ એને 8 વર્ષ તેના વીતી ગયા હતા, અને 8 વર્ષ પછી એ પોતાની છાતને અંતરિક્ષ સુધી પહોંચાડી શકે, ટૂંકમાં પોતે અંતરિક્ષમાં જઈ શકે એ માટે તૈયાર થઈ ગઈ. હવે આજના